થાય કે જો હાવ લાઈના વડલા એટલે ઘડી ખુઈ જાવ. હજી તો ઘણો સમય બાકી છે, તોય પહોંચી જાય. અરે હા, અત્યારે મારો રત્નો સાવ થાકી ગયો છે. હે એ ત્યાં વડલાને જાળવે કેવો સરસ મજાનો સુવે છે. હે પણ 360 ગાઉ કેવું થોડું દૂર છે. હે ઘણું બધું દૂર કહેવાય, ભલે એના મનથી હાલે, પરંતુ એને મન ઉપર હાકવી અને હાડ ઉપર બેહવું તો ખરા ને મારા રત્નાને. પરંતુ ભલે તે રત્ન મારો થાકી ગયો, ભલે ત્યાં વડલાની નીચે સૂતો, પરંતુ એ સૂતો છે ને તલાવ. અત્યારે મારી બેન સગુણા જ્યાં રંગમેલ ની માલપા સૂતી છે, અત્યારે મધરાત છે, અત્યારે લાવ હું સગુણા બાને એવા સપના આપું. હે એ સપનું આપું અને જે સપનાની વાત કરી, હે એ સપનું હાચું પડે અને મારી બેન સગુણાને જાણ થાય કે રત્નો કાકો તેડવા આવે છે. તો લાવ અત્યારે મારી બેન સગુણાને સપનું આપું. સગુણા સગુણા સગુણા, હે મારી બેન સગુણા, પોકળગઢ માં મારા લગ્ન લેવાયા છે મારી બેન, બધે કંકોત્રી પહોંચાડી દીધી છે, અને કંકોત્રી લઈ પિંગલગઢ રત્ના કાકાને મોકલું છું, માટે જાગી જાઓ, અને વીરાના લગ્ન માં તૈયારી કરો, અને આ સપનાની વાત, અને આ સપના તમારી સાસુ નણંદ જેઠાણીને કરો, જેથી કરી મારા લગ્ન માં આવવા માટે તમને તૈયાર કરે. એવી કઈ બેન હશે કેના ભાઈ ને લગ્ન હોય અને એની બેન ને રખ હોય? તો લાવ અત્યારે મધરાત છે અને મારી બેન સગુણાને જગાડું. હે જાગી જાઓ સગુણા, જાગી જાઓ, જાગી જાઓ. અને અત્યારે રત્ના કાકાને પણ હું પિંગલગઢના પાદરે પહોંચાડી દઉં, પાદરે પહોંચાડી દઉં, પાદરે પહોંચાડી દઉં, પાદરે પહોંચાડી દઉં, પાદરે પહોંચાડી દઉં. હેલો, હામે કા ગઢ જેવું દેખાય, આટો મારું કોનું ગઢ છે? લાય જી આવું કા અને રત્ના કાકા મને તેડવા આવે છે. તો લાય અત્યારે આ મારા સપનાની વાત મારી સાસુ જેઠાણી નણંદ ને બોલાવી અને મારા સપનાની વાત કરો. એ આજો વજી બોલાવે સસુ Thank you.
અત્યારે રંગમેલ માં બોલાવવાનું. દાદા તમે આખારે છો, મિત્ર વહુ ની બદલે દાદા આવી જશે. તમને કહું છું હું લેવા બોલાવ્યા અત્યારે. અરે હસા સુભા બોલો ને. અમે અમારા રંગમેલ માં સુતા હતા. તમે તમારા રંગમેલ માં સુતા છો, હું કઈ અમે ઓલી ગમાણી માં હું આવ્યા હતા. અને મધરાતે મને એવું સપનું આવ્યું. કેવું? કે પિયરીએ મારો ભાઈ પૌણેસી અને રત્ના કાકા મને કેડવા આવે. હે બટા, આ મારા તો 80 વર્ષ છે, મને કોઈ દી તાર હાહરણ સપનું નું આવ્યું. તો અનાજી તો ઉજીણ ઉભી થઈ જાય ને સપના આવે છે. કઈ દે ને ધતિંગ ભવાડા બંધ કરે. મારી જગ્યા ભૂંડી કોઈ નઈ સમજી. હા તો મેરે સોતા તારા
અરે સગુણાઓ, 20 વર્ષો ના વાણા વીતી ગયા, લીધી તારા બાપે તારી સંભાળ, ક્યાંથી લે ગામો ગામ ટાબક ટીલા કરવા માંથી ઉસો આવે તો તારી સંભાળ લેવા આવે ને સગુણા. અરે સગુણા, માણા નું ઢોરું ખોવાનું હોય ને તો એક ગાવ બે ગાવ ગોતવા જાય, પણ તું તો દીકરી ની જાય. લીધી તારા બાપે સંભાળ, ક્યાંથી લે. તને તો એમ થતું હશે કે હાહુ જેઠાણી નણંદ તને મેણા બોલે છે, પણ નહીં નહીં સગુણા, આ ગામ આખું અમને મેણા બોલે છે. હાંભળે હાંભળે તો કાનમાંથી કીડા ખરી ગયા. મંડવીનવા હાલ એક મિનિટ, 200 ની 1 રૂપિયો રામ ભરોસે આવે છે. બોલે રામા પીરણી. અરે હા સાસુબા, હું ક્યાં કહું છું કે મને જવા દો. તે એમ કાચી જાય, તને ખબર છે હું કોણ? આ તો ઉભી અંબા તો અને અડધી જગદંબા. જો સવાર નો સૂરજ ઉગતા મારું સપનું સાસુ પડે તો મને જવાની રજા તો આપજો ને. સૂરજ ની આડે મારા હાડલો નાખી દેશે એટલે સૂરજ ઉગે. એવું તો કોઈ કે નહીં બને સાસુબા. બટા હું ધારું નહીં કરી શકું એમ છો, તને ખબર છે. કાળી નાગણ છો, કાળી નાગણ દઉં ને તો દીકરા દઉં, ની તો દીધેલાય લઈ લો એમાંથી સૌ. બટા હા એટલે અટલું તો યાદ રાખજો કે આજ આહુડું પાડીને જ નીકળવાની છે. એ તું મારી મો, તારે કાલ હવારે કોકના ઘરમાં જવાનું છે. તારી હાહુ આવી નીકળશે તો અમારે શું થશે? એટલે તું તો મારતી જ નહીં. અને અરે સગુણાઓ, અત્યારે તમારા રંગમેલમાં જઈને સુઈ જાઓ. જો સવારે સપનું સાચું પડશે ને તો જવા દેવાનું વિચારી જવા નહીં દઉં. બહુ સારું સાસુબા.